કૃષ્ણા ઉપનામથી જગવિખ્યાત બની ચૂકેલા એવા સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીના અન્નપૂર્ણા નામ ધરાવતા એમના મકાનમાં ચોરી થયાને પગલે સમગ્ર ઈડર સહિત સાબરકાંઠા જિલ્લામાં હડકંપ મચી ગયો છે। જો કે સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે ફરિયાદ થતા વધુ તપાસ હાથ ધરી। જો કે ચોરી સમૂહ લંકેશના મકાનમાંથી પાદુકાઓ લઈ અને મુકટ સુધીની તમામ ચીજ વસ્તુઓ ચોરી કરી ગયા। એના પગલે પરિવારજનો સહિત શહેરીજનોમાં પણ ભારે ખળભળાટ સર્જાયો છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વતની તેમજ લંકેશના નામથી જગવિખ્યાત બની ચૂકેલા એવા સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીના મકાનમાં ચોર ઈસમો દ્વારા તાળું તોડી અને ચોરી કરવામાં આવી। પરિવારજનો સહિત સમગ્ર શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે। જો કે આ મામલે જ સાબરકાંઠા જિલ્લા પોલીસ વતી ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરાઈ છે। ત્યારે ચોરે એ સમયે ઈડર અન્નપૂર્ણા બંગલોમાં ભગવાન શ્રી રામની પાદુકાના સહિત છત્ર અને મુગટની ચોરી કરી। સાથે સાથે અરવિંદ ત્રિવેદીને જગવિખ્યાત થવાના પગલે મળેલા વિવિધ સ્મૃતિ ચિહ્નો સહિત મેડલોની પણ ચોરી કરી ગયા। જો કે આ મામલે તેમના પરિવારજનો મહારાષ્ટ્ર મુંબઈથી ઈડર ખાતે દોડી આવ્યા। પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। જો કે અંદાજે 4.5 લાખથી વધારેની ચોરી થઈ હોવાનો પ્રાથમિક અંદાજ સેવાઈ રહ્યો છે। ત્યારે બીજી તરફ બંધ મકાનમાં ચોરી કરનાર કોઈ છાણભેદો હોવાની વાત ચર્ચાઈ રહી છે। જો કે આ મામલે હાલમાં પોલીસ ફરિયાદ અપાયા બાદ પરિવારજનો પણ ચોર ઈસમ સુધી પહોંચવાની અપીલ કરતા નજરે પડ્યા છે। જો કે એક તરફ સમગ્ર વિશ્વમાં લંકેશના નામથી જેમને ઉપનામ મેળવ્યું હોય એવા જાણીતા બનેલા સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીને કેટલાય પ્રમાણપત્ર દસ્તાવેજ સહિત વિવિધ દેશોમાંથી મેડલો પણ એનાયત કરાયા હતા। તો અરવિંદ ત્રિવેદી ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત હોવાને પગલે મોરારી બાપુના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરાયેલ ભગવાન શ્રીરામની પાદુકાઓ સહિત મુગટ તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળી હતી। 4.5 લાખથી પણ વધારાનો મુદ્દા માલ ચોરી થઈ ગયેલો હોય જેના પગલે ઈડર પોલીસે આ પોલીસ તપાસ કરી રહી છે। ઘટનાસ્થળે પહોંચી ચોરી સમૂહ સુધી પહોંચવા ગતિવિધિ તેજ કરી તો ત્યારે હાલના તબક્કે ઈડર પોલીસે આ મામલે સ્થાનિકો સહિત વિવિધ નિવેદનો લઈ પોલીસ કામગીરી શરૂઆત કરી છે। તેના ઈડર અન્નપૂર્ણા ખાતે અમે આવેલા છે। અમને 4 તારીખે સાંજના અમને સવારના 11:20 વાગે કે આપણે અન્નપૂર્ણા ઈડર ખાતેના ઘરના તાળા તૂટ્યા છે, એટલે ત્યાંના આડોશી પડોશી અમને વિડીયો કરી દે છે। ઘરની હાલત હતી દેખાઈ, હાલત ખૂબ ચિંતાજનક હતી। ઘરના બધો સામાન વેરવિખેર પડ્યો હતો અને ઘરની તિજોરી ઉલટાવેલી અને ખાસું નુકસાન કર્યું। અમે, મારો પરિવાર, મારા હસબન્ડ, મારી બહેન, અમે બધા ઈડર ખાતે આવ્યા। આવીને કઈ કઈ વસ્તુઓ ઘરમાં નથી ને કઈ કઈ વસ્તુની ચોરી થઈ છે તપાસ કરતાં અમને જોતાં ખબર પડી કે મારા રામજી જે ઘરમાં સ્થાપિત છે એમના ઘરેણા, એમના મુગટ, એમના ચાંદીના પાયલ, કમરપટ્ટો, એમના પાદુકા, હનુમાનજીની પાદુકા અને મારા પિતાશ્રીના મેળવેલા એવોર્ડ જે ચાંદીના હતા, એ આમ ચાંદી કરતાં પણ એ એવોર્ડ હતા એ મહત્ત્વનું હતું, એટલે એ એવોર્ડ અમારા અહીંયાથી ઘરમાંથી મિસિંગ છે। અમારા અમુક દસ્તાવેજો જે મહત્ત્વના દસ્તાવેજો છે એના 1/2 દસ્તાવેજો જેનો કોઈ બહાર ઉડાવ્યા હતા અને થોડાક દસ્તાવેજો જે મારા હાથમાં એવા થોડાક મિસિંગ છે, અને બીજું ઘણા એવા ઘરમાં જે તોડફોડ કરી છે એ અલગથી કરી છે, અને અત્યારે ખૂબ અમે બધા ચિંતામાં અને દુઃખમાં છે કે આવું કેવી રીતે બની શકે। જે ઘરમાં રાત દિવસ રામની ભક્તિ થતી હોય, હનુમાનજીની ભક્તિ થતી હોય, શંકર ભગવાનની ભક્તિ થતી હોય, અને એ જ ઘરમાં ભગવાન પ્રભુ શ્રી રામના જ મંદિરમાં આવીને એમની ચોરી કરી, એના માટે બધા બધા ઘરના લોકો ખૂબ દુઃખી છે। તો 1 ફેબ્રુઆરીથી 3 ફેબ્રુઆરી દરમિયાન સદાતપુરા ખાતે અરવિંદ ત્રિવેદીનું જે મકાન બંધ હાલતમાં હતું ત્યાંથી તાળા તોડીને ઘરમાં પ્રવેશીને ચોરી સમયે ઘરમાં રહેલ ચાંદીના છત્ર, રુદ્રાક્ષની માળા, ચરણ પાદુકા, ચાંદીનો રથ, ડિજિટલ કેમેરો, બાયનોક્યુલર અને 15,000 રોકડા એમ મળીને કુલ 4,50,000ની વસ્તુઓનું ચોરી કરેલ છે। અને એને અનુલક્ષીને એમના દીકરી કવિતાબેન બાલમુકુંદ ઠાકર, જેઓ મુંબઈ ખાતે રહે છે, તેઓએ ગઈકાલે ઈડર પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ફરિયાદ નોંધાવેલ છે।